બ્રેક બાદ આગળ વાત કરીએ તો હાઈકોર્ટના આદેશ બાદ પણ સુરત શહેરના વીઆર મોલમાં પાર્કિંગ ચાર્જ લેવાતા હોબાળો થયો. રાજ્યના મોલ અને મલ્ટીપ્લેક્સ સંચાલકો પાર્કિંગ ચાર્જ વસૂલી શકશે નહીં એવો આદેશ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગત રોજ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ પણ સુરત શહેરના ડુમસ રોડ પર આવેલા વીઆર મોલના સંચાલકો દ્વારા પાર્કિંગ ચાર્જ વસૂલવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું. આજે સવારથી બપોર સુધી વીઆર મોલ ખાતે આવતા લોકો પાસેથી પાર્ક વાહન પાર્ક કરવાના ચાર્જ પેટે રૂપિયા પડાવવાનું ચાલુ રાખવામાં આવતા કેટલાક સ્થાનિક લોકોએ આ બાબતનો વિરોધ કર્યો હતો. તેમજ પોલીસ અને મીડિયાના કર્મચારીઓને જાણ કરી તેમને બોલાવવામાં આવ્યા હતા. મીડિયાના કર્મચારીઓએ સત્યતા તપાસવા માટે મોલના પાર્કિંગમાં પોતાના વાહનો પાર્ક કર્યા હતા અને મીડિયા કર્મચારીઓ પાસેથી પણ વીઆર મોલમાં પાર્કિંગ ચાર્જ લેવામાં આવ્યો હતો. જ્યારે મીડિયાના કર્મચારીઓ દ્વારા હાઈકોર્ટના આદેશ અંગે જાણ કરીને એવું કહેવામાં આવ્યું હતું કે તમે ચાર્જ વસૂલી શકો નહીં, ત્યારે વીઆર મોલના જવાબદાર કર્મચારીઓએ બે જવાબદારીપૂર્વક એવા જવાબ આપ્યા કે તેમને કોર્ટના આદેશની કોઈ જાણકારી નથી. સાથોસાથ મીડિયાના કર્મચારીઓને ધક્કા મારવાનો પણ પ્રયાસ કર્યો હતો. બાદમાં પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો અને પોલીસે પણ કોર્ટના આદેશ પ્રમાણે જ વર્તવા માટે વીઆર મોલના સંચાલકોને કહ્યું હતું. આખરે બપોર પછી વીઆર મોલમાં પાર્કિંગ ચાર્જ લેવાનું બંધ કરવામાં આવ્યું હતું. ડીસીપી વિધિ ચૌધરીએ આ અંગે જણાવ્યું હતું કે શહેરના તમામ મોલ અને મલ્ટીપ્લેક્સના સંચાલકોને હાઈકોર્ટના ઓર્ડરની કોપી સહિત નોટિસ આપીને આ અંગે જાણકારી આપવામાં આવશે. તેમજ કોઈપણ વાહન ચાલક પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલી શકાય નહીં એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવશે. તેમ છતાં જો મોલ કે મલ્ટીપ્લેક્સના સંચાલકો દ્વારા પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવશે તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગતરોજ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા મોલ, મલ્ટીપ્લેક્સ, કોમર્શિયલ કોમ્પ્લેક્સીસ વગેરેમાં પાર્કિંગ ચાર્જ બાબતે એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવેલો છે. આ ચુકાદામાં નામદાર હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે મોલ, મલ્ટીપ્લેક્સ કે કોમર્શિયલ કોમ્પ્લેક્સીસ વગેરે જેવાના જે ચલાવી રહ્યા છે એના સંગઠન, એના આયોજનકર્તાઓને કોઈપણ પ્રકારના પાર્કિંગ ચાર્જ લેવા માટેનો કોઈપણ પ્રકારે અધિકાર નથી. ચાહે સુરક્ષા કે સિક્યોરિટી કે એ બધાના આડશમાં પણ જો કોઈ આવા ચાર્જિસ લેતા હોય તો એની પણ નામદાર હાઈકોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટતા કરી આપી છે કે આવી કોઈપણ રીતે પાર્કિંગ ચાર્જ લઈ શકાશે નહીં. આ ચુકાદાની નકલ અમને મળી આવેલ છે અને આ ચુકાદાના આધારે અમે સુરત શહેરમાં જે કોઈ આવા મોલ, મલ્ટીપ્લેક્સ જે છે એમને એ બાબતથી માહિતગાર આજે કરી રહ્યા છે. એમને એક નોટિસની સાથે સાથે આ ચુકાદાની નકલ અમે પાઠવી રહ્યા છીએ કે ભાઈ આ પ્રકારના કોઈપણ નાણાકીય ઉઘરાણી જો આપ કરતા હોય પાર્કિંગ ચાર્જના નામે તો એ બંધ કરી દેવા અમારા તરફથી સૂચના આપવામાં આવેલી છે. હવેથી જો આ પ્રકારના પાર્કિંગ ચાર્જ જો લેવામાં આવશે તો એમાં ફોજદારી રાહે કાર્યવાહી કરવાની પણ નામદાર હાઈકોર્ટ તરફથી અને મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ એમના સત્તાધિકાર ક્ષેત્રમાં જે આવતી હોય એ બાબતે કાર્યવાહી કરવાની છૂટછાટ આપેલી છે, જે કાર્યવાહી પણ અમે આગામી સમયમાં શરૂ કરનાર છીએ. ફોજદારીમાં ગેરકાયદેસર રીતે જો આવા નાણાં પડાવવામાં આવતા હોય તો આઈપીસી 384ની કલમ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. એટલે કોઈપણ વ્યક્તિ જે છે એ અમને ફરિયાદ સ્વરૂપે આપી શકે છે. અમારા તરફથી પણ ડિકોય ગોઠવીને એનું આયોજન અમે કરનાર છીએ. એટલે આ હાઈકોર્ટના ચુકાદાનું જે છે અક્ષરશ પાલન થાય એ રીતનું અમે આયોજન આગામી સમયમાં હાથ ધરી રહ્યા છીએ. આજે ઘટના બની હતી વીઆર મોલમાં. વીઆર મોલમાં 100 નંબરથી કોલ પણ આવ્યો હતો, પોલીસ પણ આવે છે, સૂચના પણ આપવામાં આવે છે કે પાર્કિંગ ચાર્જ લેવા નહીં. જેવી પોલીસ જાય છે વીઆર મોલ વાળા પાર્કિંગ ચાર્જ લેવાનું ચાલુ કરે. કેમ પોલીસનું મહત્વ નથી વીઆર મોલ વાળા? વીઆર મોલ એમને પણ એક લીવ પિટિશન જે છે એ આ એસસીએ જે થયેલી હતી ગત વખતની એના સંદર્ભમાં દાખલ કરેલી હતી અને એ સંદર્ભમાં એમને એક સ્ટે ઓર્ડર મળેલ હતો. એ સ્ટે ઓર્ડરની એ લોકો અર્થઘટન કરી રહ્યા છે કે એમને કેટલીક છૂટછાટ આ બાબતમાં મળેલ છે, પરંતુ અમે અમારા સરકારી વકીલશ્રી સાથે ચર્ચા કરેલ છે આ બાબતે. નામદાર હાઈકોર્ટે જે જજમેન્ટ આપેલ છે એ એક જનરલ અને સર્વસમાવેશી પ્રકારનું જજમેન્ટ છે કે જેમાં ગુજરાત રાજ્ય, સમગ્ર ગુજરાત રાજ્ય ઉપર એ લાગુ પડે છે. એટલે એમના તરફથી જે કે છૂટછાટો એ અપેક્ષી રહ્યા છે તે પ્રકારની કોઈ છૂટછાટો એમાં એમને મળેલ નથી અને અમે લોકો એમને અત્યારે હાલ નોટિસ પાઠવી રહ્યા છીએ અને આ કાયદાની, આ જે ચુકાદાની નકલ મળતા એમને તાત્કાલિક ધોરણે આ પાર્કિંગ ચાર્જ વસૂલવાનું બંધ કરવા માટે અમે સૂચવી રહ્યા છીએ. કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં બી નામદાર કોર્ટે સ્પષ્ટ કીધું છે. એ બધા કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે, એની કોમર્શિયલ કોમ્પ્લેક્સની વ્યાખ્યામાં જ છે એ બધા. એટલે એ બધામાં પણ કોઈ રીતે લઈ શકાશે. કોઈ પણ માર્કેટ
હાલનું જે આ ચુકાદો જે છે, જ્યાં સુધી ચુકાદો અમલમાં છે ત્યાં સુધી કોઈની પાસે પણ રાઈટ નથી કે એ લોકો લઈ શકે આવા પ્રકારના ચાર્જીસ. સ્થાનિક સત્તામંડળને એમને સરકાર નામદાર કોર્ટે એક્સેપ્શનમાં રાખે છે. સ્થાનિક સત્તામંડળ એટલે ચાહે કોર્પોરેશન હોય, સુડા હોય, કે રેલવે ઓથોરિટીઝ હોય, કે એઆઈ હોય, એરપોર્ટ ઓથોરિટીઝ હોય, એ બધા સિવાયના જે સ્થાનિક સત્તામંડળો નથી એટલે આવા પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન છે છે એ કોઈ પણ પ્રકારે આવા પાર્કિંગ ચાર્જ ના લઈ શકે એવું સ્પષ્ટ એમણે કીધું છે. વિધિ શાહ, ZSTV સુરત.